મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતની ડિજિટલ ચેનલ એવી ગુજરાત ઈ લર્નિંગમાં, અને હું છું તમારી સાથે સંજય ખસિયા. આજે આપણે ધોરણ 1નું ગણિત શરૂ કરવા જઈ રહ્યા છીએ, તેનું પહેલું પ્રકરણ આપણે ભણવાના છીએ. આ ચેનલ ઉપર બધા જ ધોરણના ગણિત અને બાકીના વિષયો પણ આપણે આવરી લેવાના છીએ. અને જો ચેનલ ઉપર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી અમારા તમામ લેટેસ્ટ વિડીયો તમારી સુધી પહોંચતા રહે. તો શરૂ કરી દઈએ પ્રકરણ 1થી, આકારો અને જગ્યા. હવે અહીંયા એક ચિત્ર વાર્તા આપેલી છે, એમાં એક અરબ છે અને એનો ઊંટ છે. હવે એક અરબ અને તેનો ઊંટ, શિયાળાનો દિવસ હતો. અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો, ઊંટને બહાર રહેવા દીધો. હવે આગળ જતા ઊંટ શું કહે છે કે બહાર ખૂબ ઠંડી છે, શું મારી ડોક અંદર લઈ લો? અરબ કહે છે, હા તો તારી ડોક અંદર કરી લે. ઊંટ ફરીથી કહે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું મારા આગળના પગ અંદર લઈ લઉં? અરબ કહે છે, હા તું તારા આગળના પગ પણ અંદર લઈ લે. થોડી વાર રહીને ઊંટ ફરી કહે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું અંદર આવી જાઉં? તો અરબ શું કહે છે, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. તો ઊંટ શું કહે છે, એટલે હું અંદર આવું છું અને તમે ક્યાં જાઓ? બહાર. તો અરબને ક્યાં કાઢી મૂક્યો? બહાર. ને ઊંટ ક્યાં ગયો? અંદર બેસી ગયો. હવે અહીં આપણને સવાલ આપેલા છે થોડાક કે શું નાનું છે અને શું મોટું છે આપણે જણાવવાનું છે. તો અહીંયા તમે જોશો તો એક કૂતરો છે, તો કૂતરો નાનો છે અને આ હિપોપોટેમસ છે એ મોટો છે. તો મોટા ઉપર નિશાની કરવાનું, તો આપણે હિપોપોટેમસ ઉપર ખરાની નિશાની કરશું. હવે નીચે જોઈએ તો અહીંયા બે પાન છે, એક નાનું તુલસીનું પાન છે, એક કેળનું પાન છે. એમાંથી નાના ઉપર તો આપણે તુલસીના પાન ઉપર ખરાની નિશાની કરશું. એક ખિસકોલી છે અને ગાય છે, તો એમાં નાનું કોણ છે? ખિસકોલી. હવે નીચે જઈએ તો પૈડા, નાના પૈડા પર ખરું કરવાનું છે. તો અહીંયા નાનું પૈડું કયું છે? પેલો છોકરો છે એની પાસે, એના ઉપર ખરું કરશું. હવે સૌથી મોટું ને સૌથી નાનું, સૌથી મોટું ને સૌથી નાનું, તો સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. આ ઝાડ છે એ સૌથી નાનું છે, એના ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે એવું કીધું છે કે સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરશું. તો અહીંયા જોશું તો જે નાની બિલાડી છે એ સૌથી નાની છે, એનથી મોટો કૂતરો છે અને સૌથી મોટો હાથી છે. તો સૌથી મોટો પ્રાણી કયું આવશે? હાથી. તો આપણે હાથી ઉપર ખરાની નિશાની કરશું. આમાં સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી મોટું કયું છે? તરબૂચ. એનથી નાનું કેરી. ને સૌથી નાનું કયું છે આપણી પાસે? ચેરી. તો સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરવાની છે. અહીંયા એક છોકરો છે, એવું કીધું છે સૌથી મોટા પરપોટા પર ખરાની નિશાની કરો. તો સૌથી મોટો પરપોટો કયો છે આપણી પાસે? હા, તો સૌથી મોટા પરપોટા ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે ઉપર અને નીચેવાળા સવાલ છે. તો અહીંયા એક છોકરો છે, તે લપસણી ગાય છે, ઉપર છે, અને આ છોકરો ક્યાં છે? નીચે. અને આ છોકરો પણ ક્યાં છે? નીચે. અહીંયા આપણે જોશું તો પક્ષી છે ક્યાં છે? ઝાડની ઉપર, ને આ ઝાડની નીચે. સૌથી ઉપરના ઘડા પર ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા તમે ઘડાની લાઈન જોશો, એમાં સૌથી ઉપરનો ઘડો જે નાનો છે એની ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે એવું પૂછ્યું છે કે સૌથી નીચેના પગથિયાના નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. સૌથી નીચેનું પગથિયું આ છે ને એની નજીકનું પ્રાણી કયું છે? આ કૂતરો. તો કૂતરા ઉપર આપણે ખરાની નિશાની કરશું. નજીક અને દૂરવાળા પ્રશ્ન છે. તો ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. ઘર છે એની સૌથી નજીક કયું પક્ષી છે? હા, તો આ પક્ષી ઉપર આપણે ખરાની નિશાની કરશું. ઝાડની દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરવાની છે. તો ઝાડની સૌથી દૂર કઈ બિલાડી છે? હા, તો આ બિલાડી ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે એવું કીધું છે સૌથી નજીક અને સૌથી દૂર. હવે ઝૂલાની સૌથી નજીક કોણ છે? આ એક છોકરો છે. અને ઝૂલાની સૌથી દૂર કોણ છે? આ એક છોકરી છે ફ્રોક પહેરેલું. અને આ એક છે દૂરઈ ના ગણાય ને નજીકઈ ના ગણાય. ઓકે, હવે એના ઉપરથી સવાલ છે કે ઝાડની સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. તો ઝાડની સૌથી દૂર ગલુડિયું કયું છે? આ છેલ્લું ગલુડિયું, તેના ઉપર આપણે ખરાની નિશાની કરશું. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. તો પક્ષીથી સૌથી નજીકનું ઝાડ કયું છે? હા, તો એના ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે ઉપર અને નીચે. હવે ટેબલની ઉપર શું છે? પંખો છે. ને પંખાની નીચે શું છે? ટેબલ. તો
ટેબલની ઉપર એમાં આપણે શું લખશું? બિલાડી. પંખાની નીચે છોકરો. ઉપર નીચેમાં તો ખબર પડે ને આપણને બધાને. અહીંયા ટેબલની નીચે શું છે? ઉંદર. અહીંયા ટેબલની નીચે છોકરો. અહીંયા ટેબલ નીચે બેગ. અહીંયા ટેબલ નીચે શું છે? બેગ. ને અહીંયા આપણે આ ટેબલ ઉપર જોઈએ તો કોણ છે? છોકરી. હવે આ ચિત્રમાં સરસ મજાનું આપેલું છે, એમાં એક પક્ષી છે ઝાડની ઉપર બેઠું છે, એને ઝાડની નીચે આ બધા કુંડાની કૂવામાંથી પાણી ભરી રહ્યા છે, એમાં જે મહિલાઓ છે કૂવામાંથી પાણી ભરે છે. હવે આપણે આસપાસના આકારો, તો આપણે આસપાસના આકારોમાં આપણે જોઈશું તો આકારોને ગુલાબી ને પીળા બોક્સની લીટીમાં મૂકો. હવે આકારો છે ને એને ગુલાબી ને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકવાના છે. તો આ જે ચોરસ આકારવાળું છે ને જે એ આ છોકરો બેઠો છે એ ભેગું કરે છે, અને જેટલું વર્તુળના આકારનું છે ગોળના આકારનું આ છોકરી ભેગું કરે છે. તો આપણે અહીંથી એક પછી એક લીટી દોરીને જોઈન કરશું. તો આ બોક્સને આપણે છોકરા પાસે જવા દઈશું, આ બોક્સને છોકરા પાસે, ચોકને છોકરા પાસે, પછી આ પીળું સર્કલ છે ફુગ્ગો ત્યાં છોકરી પાસે, ટમેટું છે છોકરી પાસે, દડો છે છોકરી પાસે, અને જે આ નારંગી છે એ પણ છોકરી પાસે જવા દઈશું. હવે એવું કીધું છે કે એક સરખા આકારની લીટી દોરીને જોડો. હવે આમાં એક સરખા આકાર કયા છે? એક તો દડો અને ટામેટું, તો આ બંનેને આપણે લીટી દોરીને જોડશું. આ બંને બોક્સ છે સરખા આકારના, એને લીટી દોરશું. હવે ટમેટાને બહારના પીળા ફુગ્ગા હારે જોડશું, પછી દડાને અંદરના દડા હારે, આ બોક્સને બહારના ચોકના બોક્સ હારે જોડશું. હવે વર્ગીકરણ કરવાનું છે, સરખા આકારો જોડીને તેને જુદા પાડવાના છે. હવે અહીંયા જો નળાકાર છે તો નળાકારને આપણે સેલ હારે જોડી શકીએ, નળાકારને મીણબત્તી હારે જોડી શકીએ, નળાકારને પેન્સિલ હારે જોડી શકીએ, નળાકારને જે આ ગ્લાસ આકારનું કંઈક છે એની હારે જોડી શકીએ, અને નળાકારને જે આ મૂળું પડ્યું છે તેની સાથે જોડી શકીએ. પછી વર્તુળ છે તો વર્તુળને દડા હારે જોડી શકીએ, વર્તુળને નારંગી હારે જોડી શકીએ, વર્તુળને તરબૂચ હારે જોડી શકીએ, અને વર્તુળને આ ફુગ્ગા હારે જોડી શકીએ. હવે આ શંકુ આકાર છે તો શંકુને આ એક ટોપી હારે જોડી શકીએ, અને એક શંકુ આકારની વસ્તુ છે તેની સાથે જોડી શકીએ, અને આ આઈસ્ક્રીમના કોર્નરે જોડી શકીએ. આ ચોરસ આકાર છે તો ચોરસ આકારની વસ્તુ છે એની હારે જોડી શકીએ, ઈંટ હારે જોડી શકીએ, ને આ ગિફ્ટનું બોક્સ છે તેની સાથે જોડી શકીએ, ને નળાકારમાં એક છે આ હજી પાણીની બોટલ સાથે જોડી શકીએ. આ વર્ગીકરણ કરી નાખ્યું આપણે. હવે સરખા આકારોની જોડી બનાવવાની છે, તો જોડીમાં આપણે શું કરશું? આઈસ્ક્રીમનો કોન ને આ ટોપી બંને સેમ છે, પછી જે આ છે ભૂંગળું, ભૂંગળું અને આ એક નળાકાર આકાર છે, પછી ભૂંગળું અને સેલ છે, ભૂંગળું અને મીણબત્તી છે, બોટલ છે તો બોટલને શેની હારે જોડી શકીએ? આ ગ્લાસ આકારનું છે એની હારે. પછી તરબૂચ છે, તરબૂચને આ દડા સાથે અને ફુગ્ગા સાથે. પછી ઈંટ છે, ઈંટને આ ચોરસ આકાર સાથે આપણે જોડી શકીએ. ગબડાવું અને સરકાવવું. હવે કોઈ પણ વસ્તુ ગબડે છે એવું ક્યારે કહેવાય? આપણે ગબડે એટલે એ વસ્તુ સપાટી સાથે અડેલી જ રહી છે, અને એકની એક સપાટી બીજી વાર નથી અડતી, એને આપણે ગબડવું કહીએ. ને સરકવું એટલે એકની એક સપાટી અડતી જાય છે, એને આપણે સરકવું કહીએ છીએ. હવે ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરવાનું. હવે તમે કોઈ પણ વસ્તુ મૂકો, હવે નળાકાર હોય કે વર્તુળ હોય તે વસ્તુ ગબડે, અને ચોરસ લંબચોરસ હોય એ પ્રકારની વસ્તુ લપસ છે. આપણે ગબડામાં પેન્સિલ ગબડે, પછી દડો પણ ગબડે, પણ જે આ ચોરસ છે ગબડવાનું નથી, ને આ ડુંગળી છે એ પણ ગબડવાની છે ટાળ ઉપર મૂકીએ તો. હવે સરકતી વસ્તુ પર ખરાની નિશાની કરવાની, તો આ જે સુટકેસ છે તે સરકશે. સમજદાર દાદી. હવે સમજદાર દાદી એક વાર્તા છે, તમે ઘણી વાર સાંભળી જશે. એક ઘેટાનું બચ્ચું હતું, તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું. જંગલમાં રસ્તામાં તેને એક વરુ મળ્યું. વરુ કહે છે, હું તને ખાવા જઈ રહ્યો છું. તો ઘેટું શું કહે છે? કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીને મળવા જઈ રહ્યો છું, જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો. વરુ કે ભલે, કંઈ વાંધો નહીં. જાય જ્યારે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેને દાદીમાને વરુને વાત કરી. દાદીમાએ તેને એક યુક્તિ કરી. શું કર્યું? તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. તો જે આ ઘેટાનું બચ્ચું હતું તેને એવું કર્યું,
દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું. ઘેટાના બચ્ચાએ જોયું તો વરુદ એની રાહ જોઈને બેઠું હતું. શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? તો ઓલું અંદરથી વરુ ઘેટાનું બચ્ચું તો એ શું બોલ્યું? ના, વરુને શંકા ગઈ એટલે તેને ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. પરંતુ વરુ તેને પકડી લે એ પહેલાં ઘેટાનું બચ્ચું ઘરે પહોંચી ગયું અને તેને પોતાની દાદી માનો આભાર માન્યો. આમાં શું સમજવાનું હતું? કે ઢોલક જેવા વર્તુળ પ્રકારના આકારો છે એ સડક પર ગબડે છે. હવે અહીંયા આપણે આકારોને સમજવાના છે થોડા. તો આકારો પહેલું, એક તો ત્રિકોણ આપેલું છે. ત્રિકોણને અહીંયા ફેરવી ફેરવીને આપણને મૂકેલું છે. આકાર સરખા જ છે, ખાલી જોડવાના છે. તો અહીંયા તમે જોશો તો આ ત્રિકોણને ત્રિકોણ સાથે જોડશું, આ નાના ત્રિકોણને નાના ત્રિકોણ સાથે જોડશું, પછી આ સૌથી નાના ત્રિકોણને સૌથી નાના ત્રિકોણ સાથે, આ સાઈઝના ત્રિકોણને આની સાથે, આ ત્રિકોણને આની સાથે, વર્તુળને વર્તુળ સાથે જોડશું, જે ચતુષ્કોણ છે તેને ચતુષ્કોણ સાથે જોડશું, ત્રિકોણને ત્રિકોણ સાથે, લંબચોરસને લંબચોરસ સાથે, અર્ધવર્તુળને અર્ધવર્તુળ સાથે, ને આ પંચકોણ છે એને પંચકોણ સાથે જોડી દઈશું. હવે સૌથી નાના આકારમાં રંગ પૂરવાનો છે. તો અહીંયા ત્રણ ચોરસ એમાં સૌથી નાનો કયો છે? આ. તો એની અંદર પીળો રંગ પૂરેલો છે. આમાં આપણે આમાં રંગ પૂરશું નાના અમથા વર્તુળમાં. આમાં નાનું અમસ્તું ત્રિકોણ છે, એની અંદર રંગ પૂરશું. અહીંયા નાનું અમસ્તું શું છે? ષટકોણ. તો ષટકોણની અંદર રંગ પૂરશું. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે સમાન આકારને જોડો. તો સમાન આકાર આપણે જોડશું તો આ ત્રિકોણ છે એને આની હારે જોડી દઈશું, આ છે આની હારે જોડશું, આ છે આની હારે, ને આ એક જોડેલું જ છે. ઓકે, ચાલો આકાર પ્રમાણે હવે રંગ પૂરવાના છે. તો લીલો રંગ ત્રિકોણ આકાર જેટલા દેખાય બધામાં તમારે લીલો રંગ પૂરવાનો છે. લાલ રંગ છે વર્તુળાકારમાં પૂરવાનો છે, અને વાદળી રંગ છે એ જેટલા તમને ચતુષ્કોણ દેખાય છે એ બધામાં વાદળી રંગ પૂરવાનો છે. હજી નીચેની આકૃતિ સેમ ટુ સેમ એવી છે. આમાં ત્રિકોણ છે એમાં લીલો પૂરવાનો છે, વર્તુળ છે એને ગુલાબી પૂરવાનો છે, અને પીળો રંગ ક્યાં પૂરવાનો છે? જેટલા ચતુષ્કોણ દેખાય એમાં બધામાં પીળો રંગ પૂરવાનો છે. હવે પુસ્તકના પાછલા ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો. હવે પાછળ આકાર આપેલા છે પુસ્તકની, એમાંથી તમે જોઈ જોઈને અહીંયા તમારે ચિત્ર બનાવવાનું છે. આ પણ એક ચિત્ર બનાવવાનું છે. તો અહીંયા આપણું પ્રકરણ છે એ પૂરું થાય છે. મિત્રો, અહીંયા આપણે પ્રકરણ પૂરું કરીએ છીએ. મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરતા જજો. ફરી મળીશું નવા વિડીયો નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય.